નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રશાંત અંબાજા તમામનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ નંબર 10 માં વિષય વિજ્ઞાનની અંદર જીવ વિજ્ઞાન માં આપણે ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયા આપણે શીખવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનો જે વિડિયો લેક્ચર હતો તેની અંદર આપણે જોયું કે સજીવો પોષણની પ્રક્રિયા એટલે કે પોષણ કરે છે, ત્યાર ખોરાક ગ્રહણ કરે છે, ત્યાર બાદ એનું પાચન કરે છે. ઊર્જા મેળવવા માટે શરીરને ઊર્જા મેળવવા માટે પ્રક્રિયા થાય છે, જે શ્વસનની પ્રક્રિયા થાય છે. એટલે આજનો આપણો ટોપિક છે કે ગ્લુકોઝના વિઘટન વિવિધ પરિપથ સમજાવો. જે ગ્લુકોઝ જે ખોરાક છે તેનું વિઘટનના વિવિધ પરિપથ અથવા તો જારક અને અજારક શ્વસન સમજાવો. તમને આ રીતે પણ પૂછે કે જારક અને અજારક શ્વસન અથવા તો ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથ સમજાવો. તો પ્રથમ છે કે પોષણની ક્રિયામાં કોષમાં લેવાયેલા ખાદ્ય પદાર્થોનો ઊર્જા પ્રાપ્ત કરવા માટે ઉપયોગ થાય છે. આપણે આગળ જોયું કે ખોરાક આપણે ગ્રહણ કરીએ તો એ ખોરાકનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ, ઊર્જા પ્રાપ્ત કરવા માટે કરીએ છીએ. વિવિધ સજીવો વિવિધ પદ્ધતિઓનો ઊર્જા પ્રાપ્તિ માટે ઉપયોગ કરે છે. બધા અલગ અલગ સજીવો અલગ અલગ પદ્ધતિથી ઊર્જા પ્રાપ્તિ કરે છે, અલગ અલગ પદ્ધતિથી તેનું વિઘટન કરે છે. તો તેમાંથી આપણે બેના પ્રકાર છે. પહેલું છે જારક શ્વસન. તો જારક શ્વસન એટલે શું કે કેટલાક સજીવો જે ગ્લુકોઝનો સંપૂર્ણ વિઘટન માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે. ઓક્સિજનનો ઉપયોગ કરે તો તેવા સજીવોને અથવા તેવા શ્વસનને શું કહેવામાં છે, જારક શ્વસન કહેવાય છે. એટલે કે જે શ્વસનની અંદર કે જે ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં વિઘટન થાય, ઓક્સિજનની હાજરીમાં જો વિઘટન થતું હોય તો કેવું શ્વસન કહેવામાં આવે છે, જારક શ્વસન કહેવાય. અપૂર્ણ વિઘટન કરે છે તો તેને શું કહેવામાં આવે છે, અજારક શ્વસન કહેવામાં આવે છે. એટલે કે જારક શ્વસન છે તેમાં ઓક્સિજનનો ઉપયોગ થાય છે, અજારક શ્વસન છે તેમાં ઓક્સિજનનો ઉપયોગ કર્યા વગર જ વિઘટન કરે છે, તેમાંથી ઊર્જા મેળવે છે. તો તે જારક અને અજારક શ્વસન, પ્રથમ તો તે બંનેની વ્યાખ્યા. હવે વિઘટન કઈ રીતે થાય તેના આપણે તબક્કાવાર જોઈએ. એટલે પહેલા તો ખોરાક જે છે તે ગ્લુકોઝનું વિઘટન આપણે શીખવાનું છે. તો ઊર્જા મુક્ત કરવાની બધી અવસ્થાઓમાં, જારક કે અજારક કોઈ પણ અવસ્થાઓમાં, એટલે બધી અવસ્થામાં પ્રથમ એટલે પહેલું સ્ટેપ, પ્રથમ તબક્કામાં ગ્લુકોઝના 6 કાર્બન યુક્ત અણુ ગમે તે પ્રોસેસ હોય, જારક હોય કે અજારક હોય, બધાની અંદર પ્રથમ તો બેઝિક શું કરવાનું હોય કે ગ્લુકોઝ જે 6 કાર્બન યુક્ત ગ્લુકોઝ છે C6H12O6 તે અણુનો પાયરુવેટ એટલે કે 3 કાર્બન યુક્ત અણુમાં વિઘટન થાય છે. પ્રથમ સ્ટેપ બધાની અંદર કોમન શું થાય છે કે ગ્લુકોઝનું જે 6 કાર્બન યુક્ત ગ્લુકોઝ છે તેનું તેમાં વિઘટન થાય છે, 3 કાર્બન યુક્ત અણુમાં એટલે કે પાયરુવેટમાં વિઘટન થાય છે. અને આ પ્રક્રિયા કેમાં થાય છે, કોષરસની અંદર થાય છે. એટલે કે આ ક્રિયા કોષરસમાં થાય છે. એટલે આપણે આટલી પ્રોસેસ આપણે ભણી કે જે ગ્લુકોઝ છે, ગ્લુકોઝ એટલે કે 6 કાર્બન યુક્ત અણુ છે તેનું કોષરસની અંદર ત્યારબાદ હવે પાયરુવેટનો ચયાપચય ત્રણ વિવિધ પરિપથમાં થાય છે. જે પાયરુવેટ છે તેનો 3 અલગ અલગ વિવિધ પરિપથમાં પાચનની પ્રક્રિયા થાય છે. તેમાંથી આપણે પ્રથમ જોઈએ
ઓક્સિજન ની ગેરહાજરીમાં પાયરુવેટ નું જેમાં ઇથેનોલ અને CO2 માં રૂપાંતર થાય છે શું લીધો આજે પાયરુવેટ છે તેનો ઓક્સિજન ની ગેરહાજરીમાં ઇથેનોલ અને CO2 પ્લસ ઊર્જા પણ મુક્ત કરે છે તેને જો અહીં ઓક્સિજન ની કેવી છે ગેરહાજરી છે આપણે જો તો ઓક્સિજન નો ઉપયોગ કર્યો ન હોય તો કેવું કે આમાં આજા પહેલો પ્રશ્ન ભણી ગયા કે અજારક શ્વસન જે આખી પ્રક્રિયા કે ગ્લુકોઝ નો ત્રણ અણુ માટે કે પાયરુવેટ નો વિઘટન થાય છે પાયરુવેટ નો ઓક્સિજન ની ગેરહાજરીમાં પ્રક્રિયા તેની ઈસ્ટ ની અંદર ઇથેનોલ અને CO2 પ્લસ ઊર્જા મુક્ત કરે છે હવે બીજો તબક્કો કે જ્યારે આપણી સ્નાયુ પેશીમાં ઓક્સિજન નો અભાવ કે ઓછું પ્રમાણ હોય એટલે ઓક્સિજન કેવો છે અહીં અભાવ અથવા પ્રમાણ કેવું છે ઓછું પ્રમાણ હોય છે ત્યારે પાયરુવેટ નું લેક્ટિક એસિડ માં એટલે કે ત્રણ કાર્બન CO2 માં રૂપાંતર થાય છે શું કીધું છે કે ઓક્સિજનના અભાવે આ પાયરુવેટ નું ઓક્સિજનના અભાવે આપણી સ્નાયુ પેશી ની અંદર સ્નાયુ પેશી માં ઓક્સિજન જો ઓછા પ્રમાણમાં મળતો હોય તો જે આ પાયરુવેટ છે તેનું વિઘટન કેમ થાય છે લેક્ટિક એસિડ એટલે કે ત્રણ કાર્બન અણુ ધરાવતો લેક્ટિક એસિડમાં થાય છે એટલે આપણે એક પ્રક્રિયા લખીએ તો આ પાયરુવેટ છે તેનું તેમાં ઓક્સિજનના અભાવે લેક્ટિક એસિડમાં પ્લસ બીજું શું મુક્ત કરે છે ઊર્જા મુક્ત કરે છે એટલે બે તબક્કા આપણે ભણી ગયા ત્યારબાદ હવે ત્રીજો કે ત્રણ કાર્બન ધરાવતા પાયરુવેટ આ ત્રણ કાર્બન ધરાવતા પાયરુવેટ નું ઓક્સિજનની હાજરીમાં ત્રણ કાર્બન એટલે કે CO2 અને પાણીમાં વિઘટન થાય છે CO2 અને પાણીમાં વિઘટન થાય છે અને ઊર્જા મુક્ત થાય છે અહીં ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે કેવું કહેવામાં આવે છે જારક શ્વસન કહેવામાં આવે છે અને ઓક્સિજન નો ઉપયોગ કરીને પાયરુવેટ નું વિઘટન કેમાં થાય છે આ પ્રક્રિયા કેમાં થાય છે ગણાંક સૂત્રમાં થાય છે ફરીથી જોઈએ તો ગેરહાજરી જે અજારક શ્વસન છે તે ઈસ્ટમાં થાય ભાઈ જે ઓક્સિજન નો અભાવ વાળો છે તે આપણે સ્નાયુ પેશીમાં થાય છે અને જારક શ્વસન છે તે કેમાં થાય છે ગણાંક સૂત્રમાં થાય છે છેલ્લો ટોપિક એટલે કે બધી પ્રક્રિયા અંતે આપણને ઊર્જા મુક્ત થાય છે તે ઊર્જા જે છે તેનું કે કોષીય શ્વસન દ્વારા મુક્ત થતી ઊર્જા એટીપી ના અણુમાં સંશ્લેષણમાં ઉપયોગ લેવામાં આવે છે એટલે કે એટીપી સ્વરૂપે સ્ટોર થાય છે એડીનો ટ્રાયફોસ્ફેટ અણુના સંશ્લેષણમાં ઉપયોગમાં લેવાય છે એટલે તેની અંદર સ્ટોર થાય છે તો વિદ્યાર્થી મિત્રો ખાલી આ પ્રોટક કોન્સેપ્ટ યાદ રાખવાનું કે જે ગ્લુકોઝ ના અણુ કોષ રસની અંદર જે 6 કાર્બન માંથી 3 કાર્બન માં પ્રથમ વિઘટન થાય એટલે પાયરુવેટ થયું પાયરુવેટ માંથી હવે 3 ભાગ પડે છે પ્રથમ જે ઓક્સિજન ની ગેરહાજરી હોય એટલે આત્મન ની પ્રક્રિયા યાદ રાખવાની આત્મન ની પ્રક્રિયા કે ઈસ્ટ માં થાય તો તેની તરફ નો આવે ઇથેનોલ પ્લસ CO2 પ્લસ ઊર્જા બીજી પ્રક્રિયા જે છે આપણા ઓક્સિજન ના અભાવ એટલે આપણી સ્નાયુ પેશી માં લેક્ટિક એસિડ માં જે 3 કાર્બન અણુ છે એમાં ઊર્જા મુક્ત થાય છે ત્રીજી પ્રક્રિયા છે ઓક્સિજન ની હાજરી માં થાય છે અને ઘણા સૂત્ર માં CO2 પ્લસ પાણી પ્લસ ઊર્જા અને જે ઓક્સિજન ની હાજરી માં થાય એટલે કેવું કહેવામાં આવે છે જારક શ્વસન કહેવામાં આવે છે તો બોર્ડ ની પરીક્ષા ની અંદર ઘણી વખત
પૂછાઈ ગયેલો સવાલ છે જારક અને અજારક શ્વસન સમજાવો એના તફાવતના મુદ્દા પણ પૂછાય છે તો આના પરથી આપણે લખવાના છે વિદ્યાર્થી મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક સબસ્ક્રાઇબ તેમજ આગળ અવશ્ય શેર કરજો થેન્ક યુ ધન્યવાદ